हेलो मित्रों, गुड मॉर्निंग। ज्ञानज्योत एजुकेशन ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर झाड़िया नी यूट्यूब चैनल में फरी थी एक बार तमारू हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 9 नू गणित चैप्टर नंबर 15 संभावना विषय आप अभ्यास करीशू। अपने आना आगलना लेक्चर में आप धोरण 9 नू ब्रिज कोष विषे बात करता था, जेमा आप क्रमनो नियम, जूथनो नियम अने बधी संख्याओ विषे आप जानकारी मेळवी हती। आज थी आप धोरण 9 नू बुकनी पहलू चेप्टर एटले के 15मू चेप्टर संभावना विषे आप अभ्यास करीशू। पहला तो आपने ए प्रश्न उद्भवे कि संभावना कोने कहेवामां आवे छे, संभावना कोने कहेवामां आवे छे? तो के संभावना एटले के शुं? तो आपने मगजमां एवुं सूझे के संभावना एटले के धारवा वाली वस्तु। शुं प्रश्न थाय के धारवानी जे वस्तु आवे तेने आपणे संभावना कही शकीए। धारो के हुं एवुं कहुं के आजे वरसाद पड़शे, आजे वरसाद पड़शे, तो आजे वरसाद पड़े खरो, पड़े पण अने न पण पड़े। हूँ एम कहूँ कि आजे स्कूल में सर लेसन आपसे, तो सर लेक्चर में आवे, सर लेक्चर में भणावे, जो तेमने योग्य लागे के लेसन आपवा जेवू छे तो आपे, नकर पछी न पण आपी सके। એટલે કે સંભાવના હોય તો બે મુદ્દા આપણને ઉદ્ભવે, એક તો પડશે, આપશે અને નહીં આપશે, અથવા કે વરસાદ પડશે અથવા કે નહીં પડે। તો કે કુલ આપણને બે સંભાવના એટલે કે કુલ પરિણામ બે મળી શકે, કોઈ પણ બે માંથી કોઈ પણ જવાબ આવી શકે, બરોબર? તો સંભાવના એને કહેવામાં આવે છે। તો આપણે બીજા પણ ઉદાહરણ જોઈએ કે આજે વરસાદ પડવાની સંભાવના છે, આપણે એવું બોલી શકીએ કે બેસી બીજું એવું બોલી કે આજે પરીક્ષામાં પાસ થશે તેની મને શંકા છે, એટલે કે આજે હું પરીક્ષામાં પાસ થઈ જાઉં કે ન થઉં એની મને શંકા છે, ડીઝલના ભાવમાં વધારો થશે એવી સંભાવના છે, પેટ્રોલના ભાવમાં વધારો થશે એવી સંભાવના છે। એટલે કે આ બધી કેવી છે સંભાવના? થાય પણ અને ન પણ થાય, થાય પણ અને ન પણ થાય, એટલે કે એને કહેવામાં આવે છે સંભાવના। હવે એમાં બે વસ્તુ આવે છે, એક ચોક્કસ ઘટના અને બીજી આવે છે અચોક્કસ ઘટના। પહેલી જે ચોક્કસ ઘટના, હવે ચોક્કસ ઘટના કોને કહેવામાં આવે? ચોક્કસ ઘટના કોને કહેવામાં આવે? તો આપણને શબ્દ ઉપરથી ના જ ખબર પડે કે ચોક્કસ એટલે કે જે થવાનું છે એને ચોક્કસ કહેવામાં આવશે, જેની સંભાવના આપણને એક મળશે। કેટલી મળશે? એક। તો એની વ્યાખ્યા પણ એવી જ છે કે જે શક્ય બનવાની છે, જે શક્ય હકીકતમાં થવાની ઘટના છે તેને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે। તો એની વ્યાખ્યા આવી લખાય છે કે જે ઘટના ની સંભાવના એક મળે અથવા જે ઘટના ચોક્કસપણે થવાની છે, ચોક્કસપણે થવાની છે તેને ચોક્કસ ઘટના કહે છે, ઘટના કહે છે। હવે મેં એવી વ્યાખ્યા લખી કે ચોક્કસ ઘટના એટલે શું? તો કે ચોક્કસ ઘટના એટલે કે જે ઘટના ચોક્કસ રીતે થવાની જ છે તેને કેવું કહેવામાં આવે છે? ચોક્કસ ઘટના કહેવામાં આવે છે। બીજું છે કે અચોક્કસ ઘટના, કે અચોક્કસ ઘટના કોને કહેવામાં આવે છે? તો એની પણ આપણે વ્યાખ્યા લખીએ, જે ઘટનાની સંભાવના એક મળે છે તો ચોક્કસ ઘટના કહેવાય છે। તો કે અચોક્કસ ઘટના, અચોક્કસ ઘટના એટલે હું એમ કહું કે આજે વરસાદ પડવાનો છે પણ વરસાદ પડે ખરો પણ ન પણ પડે, તો એ કેવી જે અચોક્કસ ઘટના કહી શકાય? એટલે કે એની સંભાવના જે આપણે નક્કી નથી, અથવા કે એવું કહી શકાય કે જે ઘટના થવાની જ નથી અને હું એમ કહું કે આજે વરસાદ પડવાનો જ છે પણ ન પડે તો, એટલે કે એ ઘટના શક્ય નથી, એટલે કે જે ઘટના ની સંભાવના ઝીરો મળે, કેટલી હોય? ઝીરો મળે, અથવા જે ઘટના
अशक्य होय, केवी होय, अशक्य होय, तेने अचोक्कस घटना कहे छे। बराबर, चोक्कस घटना अने अचोक्कस घटना। हवे चोक्कस घटना में मैं एवुं कीधुं के जेनी संभावना एक मळे, अचोक्कस घटना में कीधुं के एनी संभावना जीरो मळे, अथवा के जे घटना जे चोक्कसपणे थवानी छे तेने चोक्कस घटना कहे, जे अशक्य छे जे थवानी ज नथी कोई दिवस तो एने केवी कहेवामां आवे छे, अचोक्कस घटना। आ बे व्याख्याओ आपणे याद राखवानी छे नवमा धोरणना संभावनामां, કેમ કે અત્યારે જે તમે નવમા ધોરણમાં યાદ રાખશો એ જ તમારે દસમા ધોરણમાં પણ ગણિતમાં 15મું ચેપ્ટર અને સંભાવના ચેપ્ટર છે કે જેમાં તમારે આ બધી જરૂર પડવાની છે। એટલે કે આપણે અત્યારથી ને જ એવું આપણે અભ્યાસ કરીશું કે જેથી આપણને દસમા ધોરણમાં પણ કામ આવે। તો આપણે પહેલા બે વ્યાખ્યા ભણ્યા કે પહેલી ચોક્કસ ઘટના અને બીજી છે અચોક્કસ ઘટના। હવે આગળ બે એક બે નોંધ લખવી કે જે આપણે કાયમ માટે સંભાવનામાં જરૂર પડશે, નવમા ધોરણમાં પણ જરૂર પડશે અને દસમા ધોરણમાં પણ જરૂર પડશે। તો કે નોંધ કરીને બે મુદ્દા હું લખું છું, નોંધ કરીને બે મુદ્દા હું લખું છું। એમાં પહેલો મુદ્દો કે સંભાવના હોય હંમેશા સંભાવના, જે આપણે સંભાવનાનું સૂત્ર આવશે, જે સંભાવનાનું સૂત્ર જે જોવાનું છે તેમાં જવાબ કેવા આવે, બરોબર, તો જવાબ તો બધાને અલગ અલગ મળે, જેવો દાખલાની રકમ એવા જવાબ મળે, પણ આ વસ્તુ એવી છે કે આમાં જવાબ કેવા મળે, તો અહીંયા લખવું પડે કે ચોક્કસ ઘટનાની સંભાવના એક મળે, સંભાવના એક મળે, અને બીજો મુદ્દો અચોક્કસ ઘટનાની સંભાવના ચોક્કસ ઘટનાની સંભાવના ઝીરો મળે। બરોબર, આપણે જે વ્યાખ્યામાં લખ્યું એ જ બે મુદ્દા। હવે તમને કોઈ એવો પ્રશ્ન કે ખાલી જગ્યા પૂછવામાં આવી હોય કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી મળે છે, તો કે એક મળે છે, કેટલી જવાબમાં મળે, એક મળે, અને એવું પૂછવામાં આવે કે અચોક્કસ અથવા કે અશક્ય લખે, આની જગ્યાએ લખે અશક્ય, અને અહીંયા ચોક્કસની બદલે લખે શક્ય, શક્ય કો કે ચોક્કસ કો બંને એક, અચોક્કસ કો કે અશક્ય કો બંને એક। એટલે કે આવી રીતના આપણને બે પ્રશ્નો પૂછી શકે કે અચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા મળે છે, તો આપણે લખી શકીએ કે ઝીરો મળે છે, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી મળે છે, તો કે એક મળે છે, એવી રીતના પ્રશ્નમાં પણ પૂછી શકે, ખરા ખોટામાં પણ પૂછી શકે, ખરા ખોટામાં એવું પૂછ્યું હોય કે ચોક્કસ ઘટનાની સંભાવના એક મળે છે, સાચું વિધાન છે કે ખોટું વિધાન છે, તો આપણે લખી શકીએ કે જો ચોક્કસ ઘટના હોય તો તેની સંભાવના એક મળે। હવે આગળ જોઈએ બીજી બે ત્રણ નોંધ છે જે આપણે લખીએ જેથી આપણને ખબર પડે કે સંભાવનામાં આવે છું। બરોબર, હજી તો આપણે ઘટના વિશે જ વાત કરી, હજી આપણે દાખલા પણ નથી ગણેલા, તો આપણે આગળ અભ્યાસ કરતા જોઈએ કે હજી બે ત્રણ નોંધ છે કે જે આપણે સંભાવનામાં જરૂર પડશે। એટલે કે આપણે બીજા બે મુદ્દા લખીએ, પહેલો મુદ્દો નોંધમાં આપણે લખ્યું તો કે સંભાવના હંમેશા, યાદ રાખજો, હંમેશા ઝીરો થી એકની વચ્ચે મળે। શું લખ્યું મેં કે સંભાવના હંમેશા ઝીરો થી એકની મળે, એટલે કે આપણે ચેપ્ટરમાં એક જ સૂત્ર છે અને એક જ સૂત્ર ઉપર બધા જ દાખલા ગણવાના છે, તો કે સંભાવના જે શોધવાની આવશે એ હંમેશા ઝીરો થી એકની વચ્ચે જ મળશે, કેટલી મળશે, વચ્ચે જ મળશે, ઝીરો થી એકની વચ્ચે જ મળશે, એની સિવાય કોઈ વધારે સંભાવના આપણને મળશે નહીં। કોઈ એમ કે મારે સંભાવનાનો જવાબ 1.5 આવ્યો ને, 1.2 આવ્યો ને, 1 આવ્યો ને, 4 આવ્યો ને, 5 આવ્યો, તો એ બધાના જવાબ ખોટા રહેશે, હંમેશા જવાબ ઝીરો થી લઈને એકની વચ્ચે મળશે, અથવા કે બીજું એને ગાણિતિક સ્વરૂપે દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવી શકે। એક ઝીરો અથવા ઝીરો થી મોટી સંખ્યા
અને પીઈ એટલે કે સંભાવના, અને એની સંભાવના ક્યાં સુધી મળી શકે? એક અથવા એકથી નાની, એટલે કે ઝીરો થી એકની વચ્ચે જ મળશે આપણને કોઈ પણ સંભાવના મળશે એ એકની, ઝીરો થી એકની વચ્ચે મળશે. ઝીરો મળી શકે, એક પણ મળી શકે, અને એની વચ્ચેની કોઈ પણ કિંમત મળશે. પણ કોઈ એમ કે મારે માઇનસમાં જવાબ આવે છે તો દાખલો તમારો ખોટો પડશે. બીજી એક નોંધ લખી નાખીએ છેલ્લી, પછી આપણે સૂત્ર ગણી અને બધાની સંભાવના જોઈએ. તો બીજી નોંધ એવી છે કે સંભાવનામાં બધી જ, જો શબ્દ વાંચજો, બધી જ ઘટનાની સંભાવનાનો, ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય. કેટલો થાય? એક થાય. એટલે કે જેટલી બી આપણે દાખલા આપેલા હશે એ દાખલાઓ બધા જે જોઈશું, એટલે કે સંભાવનામાં જે પણ આપણને એક પ્રશ્નમાં જેટલા પણ દાખલા આપેલા હશે અને એ બધા જ દાખલાઓ જોઈ લઈશું તો એ બધાની સંભાવના આપણે શોધીશું તો આપણને બધાની સંભાવનાનો સરવાળો એક થશે. એટલે કે અંદર જેટલા બી પરિણામ આપેલા હોય, જો મેં એવું લખ્યું ઘટના, પછી એક દાખલામાં પાંચ પરિણામ આપેલા હોય ને આપણે બેની સંભાવના શોધવી અને બેનો સરવાળો કરવી તો એક થાય નહીં. એટલે કે અંદર જેટલી આ પરિણામ આપે, એટલે કે જેટલી ઘટના, જેટલી વસ્તુ આપેલી એ બધી જ વસ્તુઓની સંભાવના શોધીએ તો આપણને એક મળે. સરવાળો કેટલો મળે? તો કે એક મળે. બરોબર. હવે આગળ જોઈએ કે આપણે પહેલા તો સૂત્ર વિશે વાત કરીએ. સૂત્ર આપણને બે ત્રણ રીતે આપેલા હોય છે. આપણે તમારે કયું સૂત્ર યાદ રાખવું અથવા કે હું જે સૂત્ર લખાવું એ યાદ રાખો તો પણ વાંધો નહીં, કેમ કે સૂત્ર બધી જગ્યાએ એક જ મૂકવાનું છે. એટલે આપણે, હું ખાલી આટલું જ સૂત્ર લખીશ. ચોપડીમાં ઘણા બધી રીતના સૂત્ર લખેલા હશે, એટલે કે દાખલાની રકમ ઉપર સૂત્ર બનાવેલા હશે, તો આપણે એવી રીતના બનાવવા જવાનું નથી. ખાલી આટલું જ લખવાનું કે મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. જો મળેલ ન લખવું હોય તો અહીંયા શક્ય લખી શકાય. શું લખી શકાય? તો કે શક્ય લખી શકાય. બીજું લખું છું સૂત્ર કે જો તમને જે ફાવે કે ઈના શક્ય પરિણામ, ઈના શક્ય પરિણામ છેદમાં ઈના કુલ પરિણામ. કુલ પરિણામ, તો આપણે બે સૂત્ર જોયા કે મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. બીજું લખ્યું કે ઈ, એટલે કે કઈ, જે વસ્તુ અંદર જે ઘટના આપેલી છે, જે વસ્તુનું નામ આપેલું છે એને આપણે ઈ વડે દર્શાવીએ. અને શું લખાય? પી ઓફ ઈ, પી ઓફ ઈ. પણ આપણે એવું નહીં બોલવાનું, ખાલી સીધું બોલવાનું કે પી ઈ, ઈ એટલે કે કાઉન્સમાં લેવું, કાઉન્સમાં લીધું એટલે ઓફ બોલે છે. પી ઓફ ઈ બરાબર મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. બરોબર. બીજું સૂત્ર લખવું હોય તો કે ઈના શક્ય પરિણામ, ઈ એટલે કે જે ઘટના બને છે તેના પરિણામ. પછી ઈના કુલ પરિણામ, તો ઈ ઘટનામાં કેટલા કુલ પરિણામ આપેલા છે તેના વિશે કીધેલું છે. બરોબર. તો આવી રીતના એક આ સૂત્ર છે જે તમને યાદ આવે રાખો, જે તમને સહેલું પડે એ લખવાનું. જો મને આ સહેલું પડે છે કે મળેલ પરિણામના છેદમાં કુલ પરિણામ, હું બધી જગ્યાએ આ સૂત્ર વાપરીશ અને દસમામાં પણ આ જ સૂત્ર હું વાપરીશ. એટલે કે અત્યારે જે આખું ચેપ્ટર તમે કરેલું હશે તો આને આ જ બેઠું ચેપ્ટર દસમામાં આવવાનું છે, અને આ જ રીત આવવાની, રીત પણ નથી બદલાવાની, ખાલી દાખલાઓની રકમ બદલાવાની છે. શું બદલાવાનું છે? તો કે દાખલાની રકમ. સૂત્ર પણ આ, બધી નોંધ પણ લખાઈ આ, વ્યાખ્યા લખાઈ તો પણ આ ને આ, બીજું કોઈ નવું આવવાનું નથી. હવે જોઈ લઈએ આપણે આગળ થોડુંક. હજી દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે અમુકની કુલ પરિણામ મેળવવા પડશે, કેમ કે આપણી પાસે સૂત્ર એવું છે મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. અમુક ઘટનાઓ એવી હશે કે દાખલામાંથી ખબર પડી જશે કે કુલ પરિણામ કેટલા મળે છે. બરોબર. જો હું અહીંયા સૂત્ર લખેલું રાખું છું જેથી તમને ખબર પડે કે પીઈ બરાબર મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. સૂત્ર હું લખેલું રાખું છું જેથી તમને ખબર પડે કે કુલ પરિણામને આ મળેલ પરિણામ સર શું કરે છે. એટલે કે તમને એવી ખબર પડવી પડે કે મળેલ પરિણામ કેટલા મળે અને કુલ પરિણામ કેટલા મળે.
तो अमुक वस्तुओ एवी आपेली हशे के जेमा कुल परिणाम आपेला नहीं होय तो आपणे पहेला शोधवा पड़शे अथवा के कया कया मळे ई आपणे साबित करवा पड़शे। तो के दर वक्ते आपणे दाखले दाखले कई बधाना कुल परिणाम साबित करवा जवाय नहीं, एटले के आपणे पहेलेथी शोधी नाखशुं के कुल परिणाम कोना केटला केटला मळे छे। तो शोधवाना छे सिक्काना अने पासाना। હવે સિક્કો તમે રૂપિયાનો, બે રૂપિયાનો, પાંચ રૂપિયાનો જોયેલો હશે, તો એ સિક્કામાંથી આપણને જ્યારે કોઈ રમત રમવા જઈએ છીએ, શું તો કે રમત રમવા જઈએ છીએ, ક્રિકેટ રમવા જેવી કે બીજું કોઈ પણ રમત રમવા જઈએ, તો આપણે પહેલાં સિક્કેથી શું કરીએ છીએ, તો કે કિંકો સુડાડીએ છીએ, કોણ દાવ પહેલાં લે છે કોણ દાવ પછી લે છે એવું આપણે નક્કી કરીએ છીએ। જ્યારે બે ટીમ પાડી હોય અથવા કે બે માણસ સામા સામે રમતા હોય તો કોને પહેલાં દાવ લેવો અથવા કે કોને પહેલાં શરૂઆત કરવી, તો એના માટે આપણે કિંકો સુડાડીએ છીએ, જેમાં શું પડે છે કે એકમાં સિક્કામાં એક બાજુ રાજા પડે છે અને એક બાજુ પડે છે કાંટા। પડે છે કે નહીં, તો કે હા, પણ રાજા અને કાંટા સિવાય કોઈ ત્રીજું પરિણામ મળી શકે છે સિક્કામાં? કોઈને ખબર હોય કે ત્રીજું પરિણામ મળે છે? તો કે ના, રાજાને જે સિક્કો આવે છે એને બે જ સપાટી આવે છે, તો બે સપાટીમાં એક બાજુ રાજા હોય છે એક બાજુ કાંટા હોય છે, બરોબર? જેની ઉપર રૂપિયાનો સિક્કો હોય તો એક લખેલું હોય એ બાજુને કાંટા કહીશું, અને જે આપણે સિંહનું ચિત્ર દોરેલું હોય છે એને આપણે કહીશું રાજા, બરોબર? તો આપણે એક સિક્કાને ઉછાળીએ છીએ, આપણે પહેલેથી અત્યારે શું શોધવાનું છે, કુલ પરિણામ, બધાના પહેલા કુલ પરિણામ શોધી નાખી, કેમ કે આ દાખલા તમારે અત્યારે આપેલા છે જેથી તમારે શોધવા હોય તો તમને અત્યારથી ખબર પડે કે અંદર શું આવે છે, બરોબર? તો કે એક સિક્કામાં મળતા કુલ પરિણામ, તો એક સિક્કામાં તમને કયા કયા પરિણામ મળ્યા આપણે બોલ્યા, એક બાજુ રાજા પડ્યા એક બાજુ કાંટા પડ્યા, એની સિવાય કોઈ ત્રીજું પરિણામ તમને મળે છે? તો કે ના, મને બે જ પરિણામ મળે છે। તો કે એના જેટલા બી પરિણામ મળે એ કુલ કહેવાય। કેટલા કુલ પરિણામ મળે છે? તો કે બે મળે છે। કયા કયા? તો કે કાંટા અને રાજા। રાજા, રાજાની અંદર આપણે ચોપડીમાં સાપ લખેલું હશે, શું લખેલું હશે? સાપ, અને બીજું પડે છે કાંટા, શું પડ્યું? તો કે કાંટા પડ્યા। આની સિવાય કોઈ ત્રીજું પરિણામ મળે છે? તો કે ના, એટલે કે એક અને બે કુલ પરિણામ મળ્યા બે। આ બે સિવાય કોઈ ત્રીજું પડી શકતું નથી, એટલે કે આપણા માટે એક સિક્કામાં મળતા કુલ પરિણામ બે છે। હવે તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે રાજા મળવાની સંભાવના શોધો, શું પૂછવામાં આવે? રાજા એટલે કે સાપ પડવાની સંભાવના શોધો। રાજા મળવાની સંભાવના શોધો, તો આપણે કરવાનું શું? તો કે સંભાવના શોધવા માટેનું આ સૂત્ર છે જેને આને સંભાવના કહેવામાં આવે છે, બરોબર? આ સંભાવના PE બરાબર મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ। હવે આપણને એવું કીધું છે કે રાજાની સંભાવના શોધો, તો કે રાજાની સંભાવના શોધવા માટે આપણે મળેલ પરિણામ પણ શોધવાના અને કુલ પરિણામ પણ શોધવા। તો કે એક સિક્કા માટે આપણને પરિણામ શોધવાનું કીધું છે, તો એક સિક્કામાં કુલ પરિણામ કેટલા મળે છે? બે, એટલે કે સૂત્રમાં અડધી વસ્તુ તો મળી ગઈ, હવે બાકી રહ્યું મળેલ પરિણામ। તો કે મળેલ પરિણામ કોના વિશે આપેલું છે એના ઉપર મળે। તો કે રાજા પડવાની સંભાવના શોધો, તો જુઓ સિક્કામાં રાજા કેટલી વાર પડી શકે છે? એક જ વાર પડી શકે છે। કેટલી વાર પડી શકે છે? એક જ વાર। તો કે મળેલ પરિણામ એક કહેવાય, મળેલ પરિણામ એક કહેવાય। તો કે આપણી પાસે સૂત્ર હતું PE બરાબર મળેલ પરિણામ છેદમાં કુલ પરિણામ, તો મળેલ પરિણામ એક અને કુલ પરિણામ બે, તો PE બરાબર એકના છેદમાં બે, અથવા કે આનથી આગળ જવાબ કરવો હોય તો એકના છેદમાં બે એટલે કે ભાગ પાડો એટલે કે 0.5।
બરોબર, તો કે આ એક આપણે એક સંભાવનાનો દાખલો કે એક સિક્કામાં મળતા કુલ પરિણામ આપણે જોઈ લીધા. હવે આપણે આગળ જોવાનું છે કે બે પરિણામ ક્યારે મળે, ત્રણ પરિણામ, ત્રણ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે ત્યારે કેટલા પરિણામ મળે, બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે કેટલા પરિણામ મળે છે તેના વિશે આપણે જોવાનું છે. પણ કે એક સિક્કામાં બે પરિણામ મળ્યા, તો કે બે સિક્કાને એક સાથે ઉછાળું, બે સિક્કા, એક રૂપિયાનો સિક્કો લઉં છું અને એક હાથમાં બેનો સિક્કો લઉં છું. હવે રૂપિયાના સિક્કો જ્યારે ઉછાળું છું અને બેનો સિક્કો, એટલે બંને સિક્કા એક સાથે હું ઉછાળું છું, બરોબર. તો કે રૂપિયાના સિક્કામાં રાજા પીળા કે કાંટા, બેના સિક્કામાં રાજા પીળા કે કાંટા, એવું વારંવાર ઉડાડ્યા રાખો અને જુઓ કેવા કેવા નવા નવા પરિણામ મળે છે. તો આપણે જોઈએ બે સિક્કામાં મળતા કુલ પરિણામ. બરોબર, બે સિક્કા લીધા છે, હાલો મેં બે સિક્કા હાથમાં લીધા, એક રૂપિયાનો અને એક બે રૂપિયાનો, બંનેને એક સાથે હું ઉછાળું છું, બરોબર, ઉછાળ્યા, હાલો નીચે પડ્યા, મેં જોયું તો કે રૂપિયાનો સિક્કો અને બેનો સિક્કો હું લખતો જઉં જેમાં જે મળે એ, ડબલ વાર એક પરિણામ ન આવવું પડે, આપણે એ ધ્યાન રાખવાનું. તો કેટલા કુલ પરિણામ મળે છે તો જોઈએ. હાલો બે સિક્કા ઉછાળ્યા તો હું એમ કહું કે બે માં રાજા રાજા પડ્યા, પડી શકે બે માં રાજા રાજા, હા પડી શકવાના છે. હાલો ફરીથી મેં હાથમાં લીધા બે સિક્કા ઉછાળ્યા, બંને સિક્કા ઉછાળું છું તો પહેલામાં પડ્યા રાજા, બીજામાં પડ્યા કાંટા, બીજામાં પડ્યા કાંટા. હાલો હજી તરી ફરીનું ઉછાળું, મેં એવું કીધું કે એક પરિણામ રિપીટ ન થવું પડે, એટલે કે ફરી વાર ન આવવું પડે. રાજા રાજા ફરીન પડે તો એ નહીં લેવાના, ફરીને ઉડાડવા જવાનું, ફરીને ઉડાડવા જવાનું, આમાંથી નવું પરિણામ આવવું પડે, એ જૂનું જૂનું લખવાનું નથી. હાલો ત્રીજી વાર ઉછાળું છું તો પહેલામાં પડ્યા કાંટા, પહેલા સિક્કામાં એટલે કે રૂપિયાના સિક્કામાં, અને બીજા બેના સિક્કામાં પડ્યા રાજા. રાજા એટલે શું કહેવાય, તો કે સાપ કહેવાય, બરોબર. હવે ચોથી વાર ઉછાળું છું, ઉછાળ્યા તો બંનેમાં મને કાંટા કાંટા મળ્યા, હાલો કાંટા કાંટા મળ્યા, શું મળ્યું, કાંટા કાંટા. પાંચમી વાર ઉછાળું છું તો જો આની સિવાય તમને પાંચમું પરિણામ કોઈ નવું નહીં મળે, આમાંથી ના જ રિપીટ થશે. શું થશે, તો કે આ ચાર પરિણામમાંથી ના જ રિપીટ થશે, કોઈ નવું પરિણામ તમને મળશે નહીં. એટલે કે બે સિક્કાના, જ્યારે બે સિક્કા એક સાથે ઉછાળું તો મને કેટલા પરિણામ મળે છે, ચાર પરિણામ, એટલે કે કુલ પરિણામ ચાર મળે, બરોબર. કેટલા મળે, તો કે કુલ પરિણામ મને ચાર મળે. હવે જો આપણે દર વખતે કે રાજા રાજા ને કાંટા કાંટા ને કાંટા રાજા ને રાજા કાંટા ને એવું લખવા જઈશું નહીં, આપણે એને સંજ્ઞાઓ વડે દર્શાવશું. સંજ્ઞાઓ તો તમને ખબર હોવી જોઈએ કે રાજાને એચ કહેવાય, શું કહેવાય, કાંટાને ટી કહેવાય. રાજા અને કાંટા, રાજા એટલે એળ, એળ એટલે એચ, એવી રીતના કાંટાને ટી વડે દર્શાવશું, બરોબર. તો આપણે આમાં શું મળ્યું, તો કે રાજા રાજા એટલે એચ એચ, તો દૂર દૂર નહીં લખી, આવી રીતના લખશું, બરોબર. પહેલામાં રાજા એટલે એચ, બીજામાં કાંટા એટલે ટી, એચ ટી મળ્યું. પહેલામાં કાંટા એટલે ટી, બીજામાં રાજા એટલે એચ, આવી રીતના લખશું. બેમાં પછી કાંટા કાંટા, તો ટી ટી. તો આપણે આ ચાર પરિણામ મળે છે. બે સિક્કાને એક સાથે ઉછાળીએ છીએ તો આપણને ચાર પરિણામ મળે છે, બરોબર, અને એના કુલ પરિણામ કહેવાય ચાર. એના દાખલા આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું કે કેવી રીતના દાખલાઓ ગણવામાં આવે. હજી આપણે એક સિક્કા માટે શોધવાનું, બે સિક્કા માટે જોયું, તમારે ત્રણ સિક્કા સુધી પૂછાય છે. કેટલા સિક્કા સુધી, તો કે ત્રણ સિક્કા સુધી. હજી આપણે ત્રણ સિક્કાની મળતી કુલ પરિણામ જોઈશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આપણે અહીંયા આટલા સુધીનું તમારે હોમવર્ક, એટલે કે આ લખી રાખવું અને તમારે આ બધી વ્યાખ્યાઓ પાકી કરી નાખવાની છે અને તમારે આ ગણિતની બુકમાં બધું જ લખી નાખવાનું છે વિડીયો જોઈ જોઈને, બરોબર. આજનું લેસન આ છે કે તમારે આ બધું જ લખવાનું છે બુકમાં, કેમ કે આપણે આજથી શરૂઆત કરી છે 15મા ચેપ્ટરની, એટલે કે ધોરણ 9ની બુક ચાલુ કરી છે. અત્યાર સુધી આપણે બ્રિજ કોર્સ ભણાવતા હતા, પણ હવે તમારે ગણિતની નવી બુક બનાવવાની છે. નવી બુકમાં આ બધું જ પહેલેસરથી તમારે વિડીયો જોતું જવાનું છે, સમજતું જવાનું છે અને લખવાનું છે, બરોબર. આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધીમાં આટલું તમે બધું જોઈ લેજો અને પાકું કરી નાખજો.